गुजरात सरकार अने आरोग्य विभाग द्वारा पहली मे आज गुजरात स्थापना दिवसे आखा राज्य में मारू गाम कोरोना मुक्त गाम ए अंतर्गत एक अभियान छेड़वामां आव्युं छे। आम आपणे दाहोद जिल्लानी वात करीए तो अत्यारे 70% जेटला केसो गामडामांथी आवे छे, 30% जेटला केसो शहेरोमांथी आवे छे। એટલે ગામડાઓમાંથી જે કેસો આવે છે એનું પ્રમાણ છેલ્લા કેટલાક સમયથી વધ્યું છે અને એના માટે આપણે દરેકે દરેક તાલુકા હેલ્થ ઓફિસ અને મામલતદારશ્રીઓ અને તાલુકા વિકાસ અધિકારીશ્રીને જવાબદારી સોંપી છે અને ખાસ કરીને દરેકે દરેક ગામમાં આપણું વિલેજ કોવિડ કેર સેન્ટર બને એના માટેના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે અને મોટાભાગના જે ગામડાઓ છે ત્યાં શાળાઓમાં વિલેજ કોવિડ કેર સેન્ટર આપણે સ્થાપી દીધું છે। खास कर 699 जेटला दाहोद गामों से 747 जेटला विलेज कोविड केर सेंटर की स्थापना करी है बनाया है। साथ 14,000 करता वधारे बेड आ कोविड केर सेंटर में मुकवामां आव्या छे। खास कर मैं कीधु एम के जे आ गामों ये गामोमांथी लोको बहार जवानुं टाळे, संक्रमण ना वधे एना माटेना प्रयत्नो करवामां आवशे। तो मने लागे छे के आवनारा समयमां गामडाओमां जे संक्रमण छे एने आपणे ओछुं करी शकीशुं। हजी पण घणा एवा गामडाओ छे खास करीने दाहोद ग्राम्य, झालोद ग्राम्य अने गरबाडा एना जे गामो छे त्यांथी केसो हजी पण आवी रह्या छे अने आवनारा समयमां बीजा जे तालुकाओ छे त्यांथी पण केसो आवी शके छे। तो आपणे गामोनी नाकाबंदी करीए अने आवनारा समयमां ગામોમાંથી નીકળવાનું આપણે ઓછું રાખીએ, જે પણ ભીડભાડ થતી હોય, લગ્ન પ્રસંગો હોય એમાં પણ જવાનું ટાળીએ કાં તો બંધ કરાવીએ, એ જ આપણા માટે સલાહ ભર્યું છે। એની સાથે સાથે જે પણ વિલેજ કોવિડ કેર સેન્ટરમાં આપણે વ્યવસ્થા ઊભી કરવાની છે એ પણ સારી રીતે થાય, એમાં ખાસ કરીને ગ્રામ સંજીવની સમિતિ જે છે એ ગ્રામ સંજીવની સમિતિ લીડ લે અને એની સાથે આપણા ગામોમાં બીજી ઘણી બધી સમિતિઓ હોય છે, ખાસ કરીને પાણી સમિતિ હોય, સંજીવની સમિતિ હોય, સહકારી મંડળીઓ હોય, સખી મંડળો હોય, આવા ઘણા બધા પ્રકારની આપણે ત્યાં સમિતિ હોય છે। આ બધી સમિતિઓ ભેગી થઈ અને જો આ લીડ લેશે તો મને લાગે છે કે આવનારા સમયમાં આ વિલેજ કોવિડ કેર સેન્ટર છે એના માધ્યમથી આપણે કોરોનાને હરાવી શકીશું। જ્યાં જ્યાં કેસો અત્યારે વધારે આવે છે એ બધા જ ગામોમાં આપણે મેડિકલ કિટ્સ પહોંચાડવાની કામગીરી પણ શરૂ કરી છે અને આપ સૌ આરોગ્ય વિભાગ જે છે એના સહકારમાં રહી અને આપણા ગામમાંથી કેસો ઓછા થાય અને આપણું ગામ કોરોના મુક્ત ગામ થાય એ માટેના પ્રયત્નો કરો એવી આપ સૌની પાસેથી અપેક્ષા છે। ખૂબ ખૂબ ધન્યવાદ।